નમસ્કાર વિદ્યાર્થીઓ એકવાર ફરીથી સ્વાગત છે નયા અને ફેન્ટાસ્ટિક વિડીયોમાં તમારે આવતીકાલનો પેપર આવી ગયો છે અને કાલે આવતીકાલે આપણે પ્રશ્ન પેપર છે વિજ્ઞાનનો જે મિત્રો આપણે વિજ્ઞાનનો આવતીકાલે જે પેપર છે એનો એકદમ રિયલ એકદમ ઓરિજિનલ પેપર એમને મળી ગયું છે અને આ પેપર અમે તમને પ્રોવાઈડ કરી રહ્યા છીએ તો વિડીયોને એન્ડ સુધી જો ક્યાં પણ વિડીયોને સ્કીપ નહીં કરતા ઓકે પહેલાં પોઈન્ટ તો આ બીજો પોઈન્ટ આ છે કે ભાઈ પ્રશ્નના જે આન્સર છે એ પણ અમે તમને પ્રોવાઈડ કરશું તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી વોચ કરશો કેમ કે વિડીયોના અત્યારે આપણે સૌથી પહેલા પ્રશ્ન વાંચશું કે કયા કયા પ્રશ્નો આપણે કાલે કાલે જે પરીક્ષા થવાની છે વિજ્ઞાનની એમાં આવશે અને પછી આપણે વિડીયોના એન્ડમાં તમને બધા આન્સર એક જ સાથે કેવી રીતના તમે મળશે એ પણ જણાવી દઈશ ઓકે કેમ કે વધારે ટાઈમ નથી હવે આપણા જોડે વિજ્ઞાનનું પેપર છે એ મોસ્ટ હાર્ડ હોય છે બટ બહુ લોકો એમાં ફેલ થઈ જતા હોય એટલે માટે આપણે ફટાફટ વાંચી લઈએ ઓકે ક્યાં પણ વિડીયો સ્કીપ નહીં કરતા વિડીયો હેન્ડ સુધી જરૂરથી વોચ કરજો સૌથી પહેલાં આપણે છે વિભાગ એ વિભાગ એકમાં પ્રશ્ન છે ફર્સ્ટ આપણો કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે પ્રશ્ન નંબર બે ઇથેનો શું ધરાવે છે પ્રશ્ન નંબર ત્રણ સંયન પોષી પોષણ માટે ખાલી જગ્યા આવશ્યક છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ પૈકી કયા સમૂહ માત્ર જીવી જીવ પદાર્થો છે પ્રશ્ન નંબર પાંચ બહિગોળ લેન્સ વડે કેવો પ્રતિબંધ મળવી શકતો નથી શકાતો નથી પ્રશ્ન નંબર છ મેઘ ધનુષ બનાવવા માટે કઈ ઘટના ઘટનાઓ સામેલ છે પ્રશ્ન નંબર હવે આપણે આવી જઈએ સાતમાં પણ હવે અહીંયા આપણે આવશે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા છે ખાલી અહીંયા પ્રશ્ન નં પાંચ પાંચ પ્રશ્ન અહીંયા છે બહુ ઈઝી રહેશે આ વખતે તમારે જે ખાલી જગ્યાને જે નાના નાના પ્રશ્નો છે એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે તો એકે પ્રશ્ન છોડીને ના આવતા આખા પ્રશ્ન કરી નાવજો પ્રશ્ન નંબર સાત કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે સહસંયોજક બંધ બનાવવાની બંધ બનાવવાની અદિત્ય ક્ષમતા ધરાવે છે કાર્બનના આ ગુણધર્મને ખાલી જગ્યા કહે છે તત્વના વર્ગીકરણ માટે ત્રિપોટીના ત્રિપોટીનો નિયમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકે આપ્યો છે પ્રશ્ન નંબર નવ રંધ્રો ખોલવા બંધ થવાની ક્રિયા ક્રિયાનો નિયમન ખાલી જગ્યા કોશા કરે છે પ્રશ્ન નંબર દસ ટેસ્ટોટેરોન અંત સ્રાવન સત્રનું નિર્માણ ખાલી જગ્યા અંક કરે છે પ્રશ્ન નંબર અગિયાર ખાલી જગ્યા કેન્દ્ર લંબાઈ ધરાવતા બહી ગોળ લેન્સનો પાવર સૌથી વધારે છે પ્રશ્ન નંબર બાર સોલર સોલર સેલમાં આસરે ખાલી જગ્યા વોલ્ટ જેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થાય છે પ્રશ્ન નંબર તેર હવે આપણે આવી જઈએ અહીંયા ખરું અને ખોટામાં મેન્ડલીફ ગોલિયમ ગોલિયમનું નામ એકા સિલિકોન આપ્યું હતું ખરું કે ખોટું મેન્ડ મેન્ડલના પ્રયોગમાં એફ ટુ પેટીમાં વન બટ પોઈન્ટ ફોર સંધિથી નીચે છોડી હતી છોડની હતી ખાલી ખરું કે ખોટું પ્રશ્ન નંબર પંદર કોઈ પણ મધ્યમનો નિરપેક્ષ વક્રી ભાવકના નાક એકથી વધુ હોય છે ખરું કે ખોટું સૌર કુકર સૂર્ય ઉર્જાનો પ્રકાર ઉર્જામાં રૂપાંતર સિદ્ધાંત પર કાર્ય કરે છે ખરું કે ખોટું હવે આપણે આવી જઈએ પ્રશ્ન અને જવાબોમાં ફર્સ્ટ પ્રશ્ન તમારી સ્ક્રીનની સામે આ રહ્યું લંબમ જ્વારા જ દ્વારા કઈ ક્રિયાઓની નિયમન થાય છે પ્રશ્ન નંબર અઢાર જંગલી કોબીજનો પુરુષોને પુષ્પોને સોરી જંગલી કોબીજના પુષ્પોને વૃદ્ધિ અવૃદ્ધિ કઈ વનસ્પતિ વિકાસવામાં આવી છે પ્રશ્ન નંબર ઓગણીસ નર્મદાની ખૂણમાંથી થોડા વર્ષો પૂર્વ પૂર્વે કોના અશ્મિ પ્રાપ્ત થયા હતા પ્રશ્ન નંબર વીસ કે ડબ્લ્યુ એચ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે પ્રશ્ન નંબર અગિયાર એકવીસ ઓકે ન્યુક્લિયર પાવર જ જનરેટરનો સૌથી મોટો ખતરો કયો છે પ્રશ્ન નંબર બાવીસ ટ્રેનોમાં વપરાતા પ્લાસ્ટિકના નિવર્તનીય કપનો ઉપયોગ ટાળવો બંધ કરવો જોઈએ કારણ કે કારણ સમજાવો હવે આપણે આવી ગયા છીએ જોડકા ખનીજ તેલ સમુદ્ર તપીય ઉર્જા હવે ખોટી જોડ શોધો આમાંથી કઈ ખોટી જોડ કઈ છે એ તમારે અહીંયા ગોતી નાખવાની છે ઓકે આયોડીન આયોડિન થાઇરોઇડ ગ્રેન્ડ ઇન્સ્યુલિન રૂ રુધિરની શર્કરની નિયમન પુછુતરી ગ્રેન સંતુલિત વૃદ્ધિ માટે જરૂરી શ્રો અંડપિંડ એટલે છાપા છયા પાચનની ક્રિયાનો નિયમન પ્રશ્ન હવે હવે આવી ગયા છે વિભાગ બીમાં ચાલો પ્રશ્ન નંબર પચીસ શ્રોત એસિડનો મર્થ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવામાં આવે છે પ્રશ્ન નંબર છવ્વીસ એવી ધાતુનો ઉદાહરણ આપો જે ઓરડાના તાપમાં પ્રવી પ્રવાહી હોય જે છેદી વડે આસાનીથી કપી શકાય જે ઉષ્માની ઉત્તમ વાહક છે જે ઉષ્માની મદ વાહક છે હવે સત્યાવીસમાં આવી જાય મેન્ડલીવ આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટકના તફાવત બે બે મુદ્દા લખો તત્વ એક્સનો પરમાણુ કોષક કોષ ક્રોમક બાર છે તત્વ એક્સ ઓળખો અને તેની ઇલેક્ટ્રોનક

વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાણવી રાખવા મદદ કરતા ઉપકરણ નામ આપો ઓમનો નિયમ લખી તેનો સૂત્ર તારવો ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા જણાવો સ્વચ્છ ભારત અભિયાન અંગ્રત કચરાના નિકાલની સમસ્યા ઓછી કરતા તમે શું યોગદાન આપી શકો જંગલોની અગત્ય જણાવો પર્યાવરણને બચાવવા માટેની બે આર રિયુ રિફ્યુઝ રીડ્યુઝ રિફ્યુઝ રિયુ સોરી પછી આપણે આવી જઈએ વિભાગ સીમા વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવી કોઈપણ બે પ્રક્રિયાના એક એક ઉદાહરણ સમીકરણ સાથે લખો એક ચહેરી બાવીસ કેરેટ સોનાના દગીના બનાવે છે અને તેના ગ્રાહકો પાસેથી બાવીસ કેરેટ સોનાનો ભાવ વસૂલે છે તેનો વ્ય વ્યવસાય આ વ્યવહારણને લીધે વધે છે આપણે શા માટે ચોવીસ કેરેટ સોનાના દગીના બનાવી શકતા નથી સોનાના દગીનાની બનાવટ ઉમેરી શકવા શકાય તેવી બે ધાતુઓના નામ જણાવો જે જેવરીના આ વર્તુળ વર્તુળનું કમું તેના કયા ગુણ જણાવે જોવા મળે છે પછી સંયોજન એક્સ અને એલ્યુમિન એલ્યુમિનિયમનો ઉપયોગ રેલવેના પાટ પાટવોના જણા જોડવા માટે થાય છે સંયોજન એચ ઓળખાવો આ પ્રક્રિયા કયા કયા નામથી ઓળખાય છે આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો પછી લડવાની લડવાની કે દોડવાની સ્થિતિમાં કયા અંત શો શ્રોત્રાવ છે પ્રાણી શરીરમાં થતી તેની અસર અસરો જણાવો પછી પ્રશ્ન નંબર એકતાળીસ ગર્ભનિધો નિર્ધો ગર્ભ નિરોધનની વિવિધ પદ્ધતિઓ વર્ણાવો અહીંયા તમને આપેલું છે પછી આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો એનો ઓળખાનો ઓળખો અને તેનો કાર્ય જણાવો બીને ઓળખો અને ફલન પછી તેમાં શું ફેરફાર થાય થાય છે તે જણાવો સીનો ઓળખો અને ફલન પછી તેમાં શું ફેરફાર થાય છે તે જણાવો એક વિદ્યાર્થી સૂર્યપ્રકાંડમાં લેન્સનો ઉપયોગ કરે છે કાગળ સરખાવે છે વિદ્યાર્થીએ ઉપયોગમાં લીધેલા લેન્સનો પ્રકાર જણાવો આ ઘટનામાં મળતા પ્રતિબંધનો સ્થળ જણાવો આ ઘટનાની કિરણ કિરણાકૃતિ દોરો પછી આગળ વધી જઈએ પ્રકાશનું પ્રકાશનું વર્ગીભવન ભવન એટલે શું પ્રકાશના વર્ગી ભવનના નિયમો લખો અવરોધ અવરોધો એ આર અને આર ટુ વોલ્ટ મીટર એમ્પિયર એમ એમ્પીટર કળ બેટરી અને વાકતર લઈને લઈ અવરોધના સમાંતર જોડાણ જોડાણ માટેનો પરિપથ દોરો અને અવરોધના સમાંતર જોડાણ માટેના સમતુલ્ય અવરોધનું સૂત્ર લખો વિભાગ ડી સોડિયમ કાર્બોનેટની મૃત હાઇડ્રોક્લોરાઇડ એસિડ સાથેની પ્રક્ર પ્રક્રિયા દર્શાવતા યો પ્રયોગનું આકૃતિ સહિત વર્ણન કરો માનવ માનવના પાચતંત્રમાં પીએચ અને મતમાખીના દંડના ડંખના ઉપચારમાં પીએચનું મહત્ત્વ સમજાવો સાબુ સાબુ અને પ્રક્ષલકમાં માં રહેલા ક્રિયાશીલ આયનિક આયનિક સમૂહ જણાવી સાબુની સફાઈ ક્રિયાની ક્રિયા સમજાવો મિત્રો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે તમારી બોર્ડ એક્ઝામમાં આવવાનો છે અને આ આ જે ઉપરવાળું છે એ પણ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે પછી મૂત્રપિંડ મૂત્રપિંડ લિકાની નામ નામ નિર્દર્શ નિર્દર્શનવાળી આકૃતિ દોરી મનુષ્યમાં મૂત્ર મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો મનુષ્યના પાચનતંત્રની નામ નિર્દન નિદર્શનવાળી આકૃતિ દોરી નાના થતી પાચન ક્રિયા વર્ણાવો કાચના પ્રિઝમ વડે ક્ષેત્ર પ્રકારનું વિભાજન આકૃતિ દોરી સમજાવો પછી નીચેના પદો સમજાવો ઓવર ઓવરલોડિંગ શોર્ટ સર્કિટ ફ્યુઝ અર્થિંગ આ તેવીસ નંબરનો આ પ્રશ્ન આપેલો છે આકૃતિમાં દર્શાવે પ્રામેણ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધરાવતી વહક સળિયા એબી અને એબીના સ્થાનમાં સ્થાનના તારમાં નીચેના કિસ્સામાં શું અસર થાય સળિયા એબીમાંથી પસાર થતો વહક વધે વધુ પ્રમાણ નળ ચુંબકીયનો ઉધા ઉપયોગ કરવામાં આવે સળિયા એબીની લંબાઈમાં વધારો કરવામાં આવે સળિયા એબી નું સ્થાન સ્થળાંતર મહત્ત્વ ક્યારે થશે આ મિત્રો આખું પેપર હતું આપણે કાલનો જે આવતીકાલનું જે વિજ્ઞાનનું પેપર થવાનું છે એ ઓકે હવે આપણે વાત કરી લઈએ પ્રશ્નોના આન્સરની પ્રશ્નોના આન્સર અને પીડીએફની બંનેની આપણે અહીંયા વાત કરી લઈએ ચાલો હવે આપણા મારી મારી સાથે હું તમને બતાવી દઉં કે તમે કેવી રીતના આન્સરની પીડીએ પીડીએફની આન્સર્સ બનવું ડાઉનલોડ કરી દેશો મિત્રો આવી રીતના ગૂગલ ઓપન કરી લેવાનું છે તમારે ગૂગલ ઓપન કર્યા પછી તમારે અહીંયા સર્ચ કરવાનું છે આ સર્ચ ઇન્જિન આવી જશે ત્યાં સર્ચ કરવાનું છે એસ ટીયુ ડી વાય વીઆઈ ડબલ એલ એ જી ઈ સ્ટડી વિલે સર્ચ કરવાનું છે આ જે સ્ટડી વિલેજ વેબસાઇટ છે અહીંયા જઈને તમે તમારો પીડીએફ અને આન્સર્સ કી ફટાફટ ડાઉનલોડ કરી શકો છો વિડીયો એ પતી જાય એના પછી ફટાફટ ગૂગલ ઉપર જાઓ અને સ્ટડી વિલે સર્ચ કરો સંપૂર્ણ પેપરની પીડીએફ અને આન્સર ડાઉનલોડ કરી લો અને આ વિડીયો તમે તમારા મિત્રો સાથે વધારેથી વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા ન ભૂલતા કેમ કે આવાવાળા દરેક પણ પેપરના વિડીયો તમને અમારા ચેનલ ઉપર મળી જશે અને એની આન્સર્સ કી કાલે કાલે તમે પ્રશ્ન પેપર આપીને આવશો તો આખી આન્સર્સ કે હું અહીંયા પ્રોવાઈડ કરી દઈશ તમને વિડીયોમાં તો આવીને વોચ કરી લેજો ઓકે હવે તમને ખબર પડી ગઈ હશે કે કેવી રીતના પીડીએફના આન્સર્સ કી મને ડાઉનલોડ કરવાની છે તો વિડિયોને ફટાફટ લાઈક કરી દો શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી મિત્રો ધન્યવાદ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર ટુમો એક્ઝામ્સ